રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાઇબ્રેરિયન નિલેશ સોની દ્વારા કરવામાં આવેલ સરપ્રાઇઝ ચેકિંગમાં ભણવાના આવતા 22 વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાંથી ડિટેન કરાયા. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાઇબ્રેરિયન નિલેશ સોનીએ કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. ભવનોમાં પ્રવેશ લઈ ભણવા ન જતા 22 વિદ્યાર્થીને લાઇબ્રેરીમાંથી ડિટેન કરાયા છે. વિદ્યાર્થીઓના આઈ કાર્ડના ફોટા મોકલી ભવનોના વડાને જાણ કર્યા બાદ કાર્યવાહી કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમુક વિદ્યાર્થીઓએ ભવનોમાં એડમિશન લઈ તેને આધારે લાઇબ્રેરીના કાર્ડ કઢાવી લીધા બાદ ભણવા માટે ડિપાર્ટમેન્ટમાં જતા ન હોવાની હકીકત સામે આવતા લાઇબ્રેરિયન ડોક્ટર નિલેશ સોનીએ સરપ્રાઇઝ ચેકિંગ કરી 22 વિદ્યાર્થીઓને ડિટેન કર્યા હતા અને તેમના લાઇબ્રેરીમાં આવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. મોહિતસિંહ જાડેજા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાજકોટ મહાનગર મંત્રીની જવાબદારી. જેવું કોઈ તમે કીધું કે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો, કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓ કે ઘણા સમય પહેલાં અમે 15-20 દિવસ પહેલાં દિવાળી પહેલાં જે આવેદન પત્ર આપેલું હતું તેમના વિદ્યાર્થીઓને અમે કાર્યકરો સાથે રાખીને કે પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે, તેમાં ઓનલાઈન એક્ઝામમાં 40% પણ વધુ માર્કનું બહારનું પૂછાણું. ત્યારબાદ અમારા વિદ્યાર્થી કાર્યકરો અને વિદ્યાર્થીઓ આરટીઆઈ પણ કરેલી હતી, તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એવો જવાબ આપવામાં આવેલો કે બંધારણ મુજબ અમે પેપર આપવામાં આવે નહીં. ત્યારબાદ અમે રૂબરૂ મળીને એવી જાણકારી આપી, કોઈ વાંધો નહીં, જો આપ ગ્રેસિંગ ન કરી શકતા હોય તો એક કમિટીની રચના કરો અને ખરેખર શું છે આ વિષયમાં, ખરેખર 40% બાર કોર્સનું પૂછાણું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે પીએચડીના વિદ્યાર્થીઓ અને અમારા એબીવીપીના વિદ્યાર્થી કાર્યકરો સાથે યુનિવર્સિટી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા અને ધરણા કર્યા બાદ વાઇસ ચાન્સેલર રૂબરૂ હાજર ન હોય રજિસ્ટરને મળતા રજિસ્ટરે એવો જવાબ આપેલો છે કે કુલપતિને અમારી સાથે વાત થઈ ગયેલી છે અને કુલપતિએ હકારાત્મક જવાબ આપીને કહ્યું છે કે કમિટીની રચના આજે જ સવારે કરેલી છે અને વધીને 10 દિવસની અંદર આજે જે નિર્ણય આવશે તે અમને અમારી સમક્ષ રજૂ કરશે અને ત્યારબાદ જો 40% વધુ કોર્સ બહારનું પૂછાણું હશે અને ગ્રેસિંગ નહીં આપવામાં આવે તો વિદ્યાર્થી પરિષદે આજે જેવી રીતે ધરણા કરેલા તેવી રીતે આગામી સમયમાં વિવિધ આંદોલનાત્મક કાર્યો આપતું રહેશે. કમિટીના નામમાં રજિસ્ટર સાહેબે એવું કીધું કે નિષ્પક્ષ રીતે કામ કરી શકે કમિટીના સદસ્યો, તે માટે નામ આપવા યોગ્ય ઉલ્લેખનીય નથી, તે માટે એક માંગણી નથી એટલા માટે નામ આપવામાં આવ્યા નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલી બધી ચાલી રહી છે કે જેને કારણે વિદ્યાર્થીઓમાં વાંચન રસ એટલો જાગૃત થઈ ગયો છે કે બધા લાઇબ્રેરી તરફ વળે છે. શહેરની અંદર બીજા સ્થાનો છે પરંતુ અહીંયા કેમ્પસમાં એડમિશન લીધું છે અને એની સુવિધાઓનો લાભ લેવો છે એટલા માટે અહીંયા આ લોકો આવે, પરંતુ કેટલાક નિશંકો સાથે હોય છે તો એને કારણે પેલી બેસવામાં ઉઠવામાં સુવિધાઓ ઓછી હોય છે. 3200 જેટલા વિદ્યાર્થીઓ કેમ્પસમાં ભણે છે, અમારે એ સુવિધા માત્ર 185 જેટલા વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે એવી સુવિધા છે. તો આને કારણે સ્વાભાવિક છે કે ખૂબ જ હાડમારી રહી, એટલે વિદ્યાર્થીઓને અમે આઈ કાર્ડ બધાના ચેક કર્યા, ફરિયાદ આવી, એના અનુસંધાનમાં અમે ડિપાર્ટમેન્ટમાં પણ બધાને તપાસ કરાવી યાદી મોકલી કે તમારે ત્યાં ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસ કરે છે, કેટલાક વિદ્યાર્થીઓને ડિટેન પણ કર્યા છે, કારણ કે એક પણ દિવસ એ લોકો આવ્યા નથી અભ્યાસમાં, એને કારણે થઈ એવા વિદ્યાર્થીઓનું યાદી તૈયાર કરી અને આઈડેન્ટિટી કાર્ડ ચેક કરી અને અમે એ લોકોને લાઇબ્રેરીમાંથી દૂર કર્યા છે. આવા અત્યારે 22 વિદ્યાર્થીઓમાં ધ્યાન ઉપરાયેલા. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે રિયા મેર રાજકોટ.